નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 6નો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ટેક્સ્ટ બુકની અંદર જઈ અને સરસ મજાની આગલી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી અને સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ ટેક્સ્ટ બુકની અંદર આગલી પ્રવૃત્તિ, તો અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે. તમે અહીંયા જોઈ શકો તો સરસ મજાનું ગીત આપેલું છે, અહીંયા ચિત્ર પણ આપેલું છે. તો હવે આપણે આ ગીતનું ગાન કરવાનું છે, તમારે પણ મારી સાથે સાથે ગાન કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પંક્તિઓ છે. ચકલી કરતી હુપા હુપ ને વાંદરો કરતો ચી ચી, ચકલી કરતી હુપા હુપ ને વાંદરો કરતો ચી ચી, એક વેતના વાંદરા ભાઈને ચાર ફૂટની ચકલી, એક વેતના વાંદરા ભાઈને ચાર વેતની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચડિયા ચણતું ને ફળીએ ફરતું, ચામાં ચડિયા ચણતું ને ફળીએ કાબર લટકતી. સિંહને બટકું ભરી ગયેલું ગેટ, સિંહને બટકું ભરી ગયેલું ને ઘેટા સિંહણથી ડરતી, સિંહને બટકું ભરી ગઈને ઘેટાથી સિંહણ ડરતી. સાચું હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી, સાચું હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની અમી કાગર ઢોળી, પાણી ભરતી કીડી બહેનની અમી જગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડીને ભાગી આખી, કીડી અમારી પાછળ દોડીને ભાગી આખી ડોળ. સપનું પડી ભાગ્યું જરાક આંખો ખોલી, સપનું પણ ભાગી ગયું જરાક આંખો ખોલી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાપ્ય આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો કે ચકલી કરતી હુપાહુપ અને વાંદરું કરતું ચીચી. કે ચકલી શું કરે છે? ઉપાઉપ. ચકલી કરતી ઉપાઉપ અને વાંદરું કરતું ચીચી. અહીંયા ઉલટું સુલટું છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય, કે ચકલી કરતી આમ ચકલી શું કરે? ચીચી કરે. પણ ચકલી કરતી ઉપાઉપ અને વાંદરું કરતું ચીચી, એક વેતના વાંદરા ભાઈને ચાર ફૂટની ચકલી. શું કહે છે? એક ફૂટના વાંદરા ભાઈ અને ચાર ફૂટની ચકલી. એવું સપનું આવ્યું, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચુનિયા ચણતું ને ફળીએ કાબર ડાળે લટકતી. સિંહને બટકું ભરી ગયેલું ઘેટા સિંહણથી, કે સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, ઘેટાથી સિંહણ ડરતી. સાચું હોય કે ખોટું હોય દુનિયા સપના બહુ ગમતી, કે સાચું હોય કે ખોટું દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરેલી પાણી ભરતી કીડી બહેનની અમી જ્યાં ગાગર ઢોળી, કે પાણી ભરેલી જ્યાં કીડી બહેનની અમી ગાગર ઢોળી, કીડી તમ અમારી પાછળ દોડી અને ભાગી આખી ટોળી, કે કીડી અમારી પાછળ દોડીને ભાગી આખી ટોળી. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી, કે સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાવ્ય જીતુ ત્રિવેદી લખેલું છે, તો તમારે પણ કાવ્યનું ગાન કરવાનું રહેશે. વાતચીતના અહીંયા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો વાતચીત. તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો અમને આ વાર્તામાં ચાર ફૂટની ચકલીને એક ફૂટના વાંદરાભાઈ, એ અમને બહુ ગમ્યું. તમને કેવા કેવા સપના આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જેવા સપના આવતા હોય એ સપના તમારે રજૂ કરવાના રહેશે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો, કે તમારે જે સપનું હોય કોઈ આવ્યું હોય તમારે મિત્રોને સંભળાવવાનું રહેશે, તમારા મિત્રોને સંભળાવવાનું રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂરું કરો. તો કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનું છે. ઉદાહરણ આપેલું છે, ઘેટાએ સિંહણને બટક્યું ભર્યું તેથી, ઘેટાએ સિંહણને બટક્યું ભર્યું તેથી. અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે, તો સાચો ઓપ્શનથી આપણે વાક્ય બનાવવાનું છે. ત્યાંથી સિંહણ નાસી ગઈ, અહીંયા ત્યાંથી સિંહણ નાસી ગઈ, આ બી એનો સાચો જવાબ છે. તો આપણે વાક્ય બનાવીશું, ઘેટાએ સિંહને
બટકું ભર્યું ત્યાંથી સિંહણ નાસી ગઈ. ઘેટાએ સિંહણને બટકું ભર્યું ત્યાંથી સિંહણ નાસી ગઈ. આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્ય બનાવીએ છીએ તો કે અહીંયા જુઓ, એક નંબરનું વાક્ય છે. જુઓ એક નંબરનું વાક્ય છે, તમે જોઈ શકો છો કે સપનાની વાતો નકલી હતી છતાં, અને એની છતાં અહીંયા તો એક શબ્દ રાખવાનો છે ને, વાક્ય બનાવવાનું છે કે સપનાની વાતો નકલી હતી. તો અહીંયા વાક્ય આપણે સાચો જવાબ પહેલાં કરીશું તો કે સપનાની વાતો ગમતી હતી. પહેલો અજવાબ એનો સાચો છે, આ વાતો ગમતી હતી. તો આપણે વાક્ય બનાવીશું, તો આપણે વાક્ય બનાવીશું અહીંયા કે સપનાની વાતો તો નકલી હતી, સપનાની વાતો તો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. અહીંયા આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે કે સપનાની વાતો તો નકલી હતી છતાં વાતો ગમતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે તો કે કાવ્યના આધારે કે બાળકે આંખ ચોળી છતાં એટલે, અહીંયા જોઈ શકો છો તમે તમારી ટેક્સ્ટ બુક કે બાળકે આંખ ખોળી ચોળી અને ચોળી છતાં એટલે, તો આપણે વાક્ય બનાવવાનું છે તો કે સપનું જવાબ છે સપનું ભાગી ગઈ. તો આપણે વાક્ય બનાવીશું બાળકે આંખ ચોળી, અહીંયા લખવાનું છે બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું. બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું. પ્રશ્ન નંબર 3, મેં કીડીની ઘાઘર ઢોળી તેથી છતાં, તો સાચો જવાબ અહીંયા છે અમારી પાછળ દોડી આ સાચો જવાબ છે. તો આપણે વાક્ય બનાવીશું, તમારે ધ્યાન રાખવાનું છે. વાક્ય કેવી રીતે બનાવશું તો એનું વાક્ય બને છે મેં કીડીની ઘાઘર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. મેં કીડીની ઘાઘર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. આ રીતે વાક્ય બનાવવાનું રહેશે. વાક્ય નંબર 4, આ કવિતામાં વાંદર એક વેતના છે અને કે, તો અહીંયા શું કરવાનું છે, અહીંયા જવાબ છે કચીચી કરે છે. તો આપણે વાક્ય બનાવીશું કે આ કવિતામાં વાંદર એક વેતના છે અને ચીચી કરે છે, કે આ કવિતામાં વાનર એક વેતના છે અને ચીચી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ, કવિતાને આધારે વાક્ય સુધારવું. તો કે કવિતાને આધારે આપણે વાક્ય સુધારવાનું છે. અહીંયા તમને આપેલું છે જો સૂચના, કવિતાને આધારે વાક્ય સુધારવું. પહેલું વાક્ય છે ચકલી ચાર ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો આપણે વાક્ય બનાવવાનું છે કે ચકલી ચાર ફૂટની હતી, એ ગાઢ હતી એક કાઢી નાખવાનું છે. હતી શું છે એ શબ્દને કાઢી નાખવાનું છે. ચકલી ચાર ફૂટની અને હુપાહુપ કરતી હતી, ચકલી ચાર ફૂટની અને હુપાહુપ કરતી હતી. આ રીતે તમારે વાક્ય લખવાનું રહેશે. બીજી વાક્ય નંબર 2, કીડી પાસે પાણીની ડોલ હતી. તો આપણે એનો જવાબ લખીએ કે કીડી પાણી ભરતી હતી. તો આપણે એ રીતે કીડી પાણી ભરતી હતી એવું વાક્ય બનાવી શકીએ છીએ. આગલું વાક્ય છે સિંહે ઘેટાની બટકું ભર્યું. તો કે ઘેટાએ સિંહણને બટકું ભર્યું. આ રીતે વાક્ય બનાવશું. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો વાક્ય બનાવીશું ચામાચીડિયું ફળીએ ચણતું હતું. આ રીતે વાક્ય બનાવીશું. પાંચ નંબરનું છે કીડીએ ચટકું ભર્યું એટલે સપનું ઉડી ગયું. તો આપણે વાક્ય બનાવીશું અમી આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. આ રીતે વાક્ય બનાવવાનું રહેશે. હવે આગલી પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને શબ્દ આપેલા છે, શબ્દના આધારે તમારે અહીંયા વાક્ય અને શબ્દના આધારે અહીંયા જોઈ શકો. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો. અહીંયા વરસાદ, તો વરસાદ ઉપરથી સાદ, વર, વદ, દર, સાવ અને સાવ આ રીતે શબ્દ બનાવ્યા. તો અહીંયા પહેલું જ વાતાવરણ છે, તો વાતાવરણને આધારે આપણે શબ્દ બનાવ્યો છે. તો વાતાવરણને આધારે તો પહેલો શબ્દ બનાવશું વાવ. પછી કયો શબ્દ બન્યો રણ. પછી શબ્દ બનાવશું વાર. પછી કયો શબ્દ બન્યો વાર. પછી શબ્દ બનાવશું તાવ. કયો શબ્દ બન્યો તાવ. અને પછી શબ્દ બન્યો તાર. આ રીતના તમારે શબ્દ બનાવવાના છે. એના પછી છે રાજહંસ. કયો છે? રાજહંસ. તો આપણે રાજહંસથી પહેલો શબ્દ બનાવીએ રાજ. કયો શબ્દ બન્યો? રાજ. બીજો શબ્દ બને છે હંસ. ત્રીજો શબ્દ બને છે રાસ. કયો શબ્દ બન્યો? રાસ. ચોથો શબ્દ બને છે જ
કયો શબ્દ બન્યો? જસો. કયો શબ્દ બન્યો? જસો. અને જરા. કયો શબ્દ બન્યો? જરા. આ રીતે બનાવવાનો છે. હવે આગલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો જુઓ, બાળપણ. તો બાળપણને આધારે આપણે શબ્દ બનાવ્યો. પહેલો શબ્દ બને છે બાળો. કયો શબ્દ બને છે? બાળો. બીજો શબ્દ બને છે બાપો. કયો શબ્દ બને છે? બાપો. ત્રીજો શબ્દ બને છે બાણો. કયો શબ્દ બને છે? બાણો. ચોથો શબ્દ બને છે પણો. કયો શબ્દ બન્યો? પણો. અને આગલો શબ્દ બને છે પળો. આ રીતે શબ્દ બનાવે છે. આગલો શબ્દ છે મનપસંદ. કયો શબ્દ છે? મનપસંદ. તો મનપસંદ ઉપરથી પહેલો શબ્દ બને છે મન. કયો શબ્દ બને છે? મન. બીજો મદ. કયો શબ્દ બને છે? મદ. ત્રીજો પસંદ. કયો શબ્દ બને છે? પસંદ. પસંદ. ચોથો શબ્દ બને છે દમ. કયો શબ્દ બને છે? દમ. અને આગલો શબ્દ બને છે સંપ. કયો શબ્દ બને છે? સંપ. આ રીતે તમારા શબ્દ સંપ આ રીતે બનાવવાનો છે. આગલો છે જળકુકડી. તો જળકુકડીની આધારે આપણે શબ્દ બનાવીશું. તો પહેલો શબ્દ બને છે જળ. પછી શબ્દ બને છે જડી. પછી શબ્દ બનાવ્યું કુડી. પછી બનાવે છે કયો શબ્દ બને છે? કુડી. તો વિદ્યાર્થી પછળનો શબ્દ કયો બને છે? કુડી. તો આપણે આ રીતે કુડી. કયો શબ્દ બનાવવાનો છે? કુડી. તો વિદ્યાર્થી તો આપણે આગલો શબ્દ બનાવીએ છીએ એના આધારે. તો તમે જોઈ શકો છો તમારી તો કયો શબ્દ બનાવે છે? કુ. કુ અને ડી. આ રીતે કુડી શબ્દ બનાવશો. પછી બનાવશો કુંજ. કયો શબ્દ બનાવશો? આ રીતે તમારે અહીંયા આ રીતે શબ્દ બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલી જ પ્રવૃત્તિ કરી છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકની અંદર નોટબુક કરવાની રહેશે. નમસ્કાર. થેન્ક યુ.